गुजरात के साबरकांठा जिले में भिखाजी ठाकुर का टिकट वापस लेने का विरोध पिछले कई दिनों से लगातार जारी है। गुजरात के साबरकांठा जिले में भारतीय जनता पार्टी द्वारा भिखाजी ठाकुर को पार्टी का टिकट दिया गया था, लेकिन उनके जातीय विरोध के बाद टिकट शोभना बारैया को दे दिया गया है, जिससे पिछले कई दिनों से लगातार विरोध हो रहा है। मौड़ासा में जिला कमलम कार्यालय में भिखाजी ठाकुर के समर्थकों का विरोध प्रदर्शन पिछले कई दिनों से जारी है। ये समर्थन भारतीय जनता पार्टी के बुनियादी कार्यकर्ता को टिकट देने की मांग कर रहे हैं। इसी के तहत भिखाजी ठाकुर के समर्थकों ने खेस और टोपी उतारकर भाजपा कार्यालय के बाहर फेंक कर विरोध प्रदर्शित किया। समर्थन में कमलम में अमने कोई एंट्री आपवामां आवती नथी। अत्यारे अमे बीजेपी ना कार्यकर्ता होवाथी अमने एंट्री आपवामां आवती नथी। अमे अहींया शुं षड्यंत्र रचाई रह्युं छे ए जाणवा माटे आया छीए। बीजू के जे ते आ पहला टिकिट आपीने टिकिट परत लीधी एनुं कारण जाणवा माटे आयेला छीए, अने जो आ टिकिट फरीथी नहीं मळे तो आनुं ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે આગળી। અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીં કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતા ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કઈ જરૂર નથી એમ। તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તાના પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે, આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ। અને જો અમારો વિરોધ એટલો જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને એક બે દિવસમાં કે ચાર મહિના છ મહિના બાર મહિનામાં થાયલેન્ડ ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે। અને જો અમારા ભિખાજી ઠાકોરનું ટિકિટ કેમ કાપી છે એનું સ્પષ્ટ કારણ અમારે અમને રજૂ અમને બતાવો કે આ કારણથી અમારી ટિકિટ કાપી છે। અમે આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી। પહેલા ભિખાજી ઠાકોરે ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવ એક દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમની અંદર ઓફિસમાં પહેવા નથી દેવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ। અને આયાતી ઉમેદવાર જે સુપ્રેમબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી, જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકી નથી, એમને ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે જે 20 કે 25 વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે બેસી પડશે, આવા બી સમીકરણો સર્જાય છે। એટલે મારે તો એક જ કહેવું તો ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભિખાજી ઠાકોરને આપે અને અમને જંગી બહુમતથી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ।